હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવી જાય એવી ગરમા ગરમ લીલા વટાણાની પાવભાજી, જે ઘણા બધા વેજીટેબલ્સનો યુઝ કરીને આપણે બનાવીશું, જેથી જો બાળકો શાકભાજી ના પણ ખાતા હોય તો સરળતાથી તમે આ પાવભાજી બનાવીને એમને આપી શકો છો. જો આ રીતે તમે આ પાવભાજી બનાવશો તો ફટાફટ ફક્ત 15 જ મિનિટમાં એ બની જશે. તો ચાલો સ્ટ્રીટ સ્ટાઇલ પાવભાજી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કુકરની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં બધા વેજીટેબલ્સ ઉમેરી દઈશું, જેમાં અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 230 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે એ એડ કરી દઈએ. બધા જ વેજીસ અહીંયા મેં બરાબર ધોઈને મોટા ટુકડામાં કટ કરીને લીધા છે. હવે એની અંદર આપણે 80 ગ્રામ જેટલા દૂધીના ટુકડા ઉમેરી દઈએ. હવે એમાં 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 200 ગ્રામ જેટલા બટાકા ઉમેરી દઈશું, જેને મેં છોલીને મોટા ટુકડામાં કાપી લીધા છે. 1 કપ જેટલા ગ્રામમાં 100 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે, સાથે જ અડધું નંગ મેં બીટ છોલીને બારીક કાપીને લીધું છે, અને 13 થી 14 મેં ફ્લાવરના ફ્લોરેટ્સ લીધા છે. ગ્રામમાં 130 ગ્રામ જેટલું આ ફ્લાવર છે, તો બધું જ આપણે એડ કરી દઈએ. અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ફ્રેશ વટાણા મળે છે માર્કેટમાં, તો કોઈના કોઈ રીતે આપણે એને ચોક્કસથી એડ કરીને ખાવા જોઈએ. ઓફ સિઝનમાં આપણે સૂકા વટાણાની પણ પાવભાજી બનાવતા હોય છે, પણ અત્યારે લીલા વટાણાનો યુઝ કરશે તો વધારે સારું રહેશે. તો 1 ચમચી એમાં મેં મીઠું એડ કરી દીધું છે સ્વાદ મુજબ, જેથી આપણા શાકભાજી જલ્દી બફાઈ જાય. હવે આપણે એને ઢાંકીને પાણી ઉમેર્યા વગર જ શરૂમાં 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે પ્લેટ ખોલીને એકવાર બધું જ બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આપણે એની અંદર 2 કપ જેટલું પાણી ઉમેરીશું. 400 ml જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે. હવે આને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 3 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને બાફી લેવાનું છે, અને જ્યાં સુધી બીજા ગેસ ઉપર આ બફાય ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો બીજા ગેસ ઉપર મેં એક પેન ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું, સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં બટર ઉમેરવાનું છે. જો તમારે એકલા બટરમાં પણ પાવભાજી બનાવી હોય તો બટર તમે વધારે પણ લઈ શકો છો, પણ એ બળી ના જાય માટે 1/2 ચમચી તેલ ચોક્કસથી એડ કરવું. તેલ અને બટર બરાબર ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલી એમાં આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલી લસણની તીખી ચટણી ઉમેરીશું. આ લસણની ચટણીથી પાવભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે બરાબર મિક્સ કરીને ધીમા તાપે 1 મિનિટ માટે આ બંને પેસ્ટને આપણે સાંતળી લઈએ, જેથી એમાં જે કંઈ પણ કચાશ હોય એ નીકળી જાય. 1 મિનિટ પેસ્ટ સંતળાઈ જાય એ પછી આપણે એની અંદર કાંદો એડ કરી દઈએ. તો અહીંયા મેં એક મોટી સાઇઝનો ગ્રામમાં 190 ગ્રામ જેટલો એક કાંદો લીધો હતો, એને મેં બારીક ચોપ કરી લીધો છે. આ કાંદાને આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. 4 થી 5 મિનિટ પછી આપણા કાંદા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું બારીક ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું, અને આ કેપ્સિકમને પણ આપણે બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કુકરમાં વેજીટેબલ બફાયા છે કે નહીં એ જોઈ લઈએ. તો મેં 3 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી કુકરને 5-10 મિનિટ એની જાતે જ ઠંડુ થવા દીધું છે, પછી ઢાંકણ ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે, કંઈ પણ કાચું નથી. તો હવે આ વેજીસને આપણે મેશ કરવાના છે. તો એક પાવભાજી મેશર લઈ લઈશું, એની મદદથી આપણે પાણી સાથે જ આ વેજીટેબલ્સને મેશ કરી લઈશું. શાકભાજી જો તમે પહેલેથી કટ કરીને રાખ્યા હશે તો આ પાવભાજી ફક્ત 15 જ મિનિટમાં બની જાય છે. તો તમે જોઈ શકો છો બધું જ મેં અહીંયા પ્રોપરલી મિક્સ મેશ કરી લીધું છે. 2 થી 3 મિનિટ પછી આપણા કેપ્સિકમ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે, બધું જ એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે એની અંદર આપણે બધા સૂકા મસાલા ઉમેરી દઈએ, જેની અંદર 1 ચમચી અહીંયા મેં ધાણા જીરું પાવડર ઉમેર્યું છે, 1.5 ટેબલ સ્પૂન એટલે કે 1.5 મોટી ચમચી જેટલો મેં એવરેસ્ટનો પાવભાજી મસાલો ઉમેર્યો છે. કલર માટે આપણે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, અને બરાબર મિક્સ કરીને આપણે આ મસાલાને ધીમા તાપે 1 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી મસાલામાં જે કંઈ પણ કચાશ હોય એ નીકળી જાય. એક મિનિટ મસાલાને કૂક કર્યા પછી તમે જોશો તો બધું જે તેલ છે એ પણ એમાંથી છૂટું પડી જશે. તો હવે એની અંદર આપણે જે કુકરમાં વેજીટેબલ્સ મેશ કરીને રાખ્યા હતા એ બધા જ એડ કરી દઈએ. એકવાર આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાં 3 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી પાવભાજી બનશે. તો બરાબર મિક્સ કરીને હવે 2 થી 3 મિનિટ આપણે પાણી ઉમેર્યા વગર જ કૂક કરવાનું છે.
2 થી 3 મિનિટ એને કૂક કરી લીધા પછી આપણે એમાં સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈશું. વેજીસ બોઇલ કરતી વખતે કુકરમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું તો એ હિસાબથી જ એડ કરવાનું છે. તો 1 ચમચી મેં એમાં બટર એડ કર્યું છે અને ફરીથી આપણે એને થોડું કૂક કરીશું. તો 1/2 કપ જેટલું 100 ml જેટલું પાણી પણ આમાં હું બીજું એડ કરું છું અને મેશરની મદદથી થોડું આને ફરીથી આપણે મેશ કરી લેવાનું છે, જેથી અંદર જો થોડા ઘણા પણ ચંક્સ રહી ગયા હશે તો એ પણ મેશ થઈ જશે. આ પાઉંભાજીની કન્સિસ્ટન્સી તમને પતલી ગાઢી જે હિસાબથી જોઈતી હોય એટલું તમારે એમાં પાણી એડ કરવાનું છે. તો હવે આપણે ફરીથી એને 3 થી 4 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. ત્રણ ચાર મિનિટ કૂક કર્યા પછી જ્યારે આ રીતે તેલ છૂટું પડી જાય પાઉંભાજીની ઉપર ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આપણી સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી પાઉંભાજી બનીને તૈયાર છે. કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો, આ રીતની મીડિયમ રાખી છે. તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ અને હવે આ પાઉંભાજી સાથે સર્વ કરવા માટે આપણે પાઉં શેકી લઈએ. પાઉં શેકવા માટે મેં 1 ડોસાનો તવો ગરમ કરવા મૂક્યો છે. એના પર 1/2 ચમચી તેલ અને 1 ચમચી બટર ફેલાવી દઈશું. હવે એના પર 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી પાઉંભાજી મસાલો અને 5 ચમચી જેટલું જ કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. એનાથી પાઉંનો કલર સરસ આવશે. જો તમારે થોડી ભાજી પણ એડ કરવી હોય તો એ પણ કરી શકાય છે. બરાબર મિક્સ કરીને આખા તવા ઉપર એને ફેલાવી દઈશું અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીને આપણે જે પાઉં છે એને વચ્ચેથી કટ કરીને આ રીતે ઊંધો મૂકીને એક સાઈડથી શેકી લઈશું. એક સાઈડથી જ્યારે પાઉં શેકાઈ જાય તો આપણે એને બીજી બાજુ ફેરવી લઈશું અને બીજી બાજુથી પણ આપણે એને ઉલટ પલટ કરતા રહીને પાઉંને શેકી લેવાનો છે. તો સરસ બંને બાજુ ફેરવીને આપણે એને શેકી લેવાનો છે. બસ 2 જ મિનિટ લાગે છે આ પાઉંને શેકાતા. તો આપણા જે પાઉં છે એ શેકાઈ ગયા છે. હવે આપણે ગરમા ગરમ પાઉંભાજીને સર્વ કરી લઈએ. અહીંયા આ પાઉંભાજીને મેં થોડા ઝીણા સમારેલા ટામેટા અને કાંદાના સેલડ સાથે સર્વ કર્યું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો રેસીપીને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસે આવેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ બટનને પણ ચોક્કસ દબાવજો, જેથી તમને મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળતી રહે.